નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા કાર્યક્રમમાં. આજે આપણે ચર્ચા કરીશું સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું. આજકાલ સ્પર્ધા ખૂબ સાંભળવા મળે છે, તો એવી બધી પરીક્ષાઓને આપણે કેવી રીતે માર્ગદર્શન મેળવી શકીએ જેનાથી તે સ્માર્ટ વર્ક કરીને આગળ વધીએ. તો એવા જ બધા અમુક પ્રશ્નોના જવાબ આપણને આજે અહીં ઉપસ્થિત શ્રી જયેશભાઈ વાઘેલા આપણને દેશે. તો એમ તમારું ખૂબ સ્વાગત કરું છું. થેન્ક યુ. તો આજને આપણે ચાલુ કરીએ તો પહેલો મુદ્દો છે કે સરકારી પરીક્ષાઓ ઘણી બધી હોય છે, તો એવી કઈ કઈ પરીક્ષાઓ હોય છે એના વિશે આપ શું માહિતી આપશો? બેન, ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે કે સરકારી નોકરી અત્યારે આમ જોઈએ તો ડિમાન્ડ છે અને વિદ્યાર્થીઓ ભણી અને ખાસ રાહ જોતા હોય છે કે સરકારી નોકરી મળે. તો આમ જોઈએ તો ઘણા બધા વિભાગ પાડી શકાય, જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતે પણ ભરતી કરે છે, આપણા ગુજરાત ગવર્મેન્ટ પણ ભરતી કરે છે, અને સાથે સાથે બેન્કિંગ છે, રેલવે છે, એ જુદા જુદા વિભાગ દ્વારાઓ દરેક બોર્ડ દ્વારા પોતાની જાહેરાત આપી અને ભરતી કરતા હોય છે. તો યુવાનો એ રીતે પોતાના અભ્યાસક્રમ જે કરેલ છે એના આધારે એ ભરતીની અંદર એપ્લાય થતા હોય છે. તો વિદ્યાર્થીઓને પરીક્ષા દેવી હોય તો એ લોકોની લાયકાત શું હોવી જોઈએ કે આવી બધી સરકારી પરીક્ષાઓ કે સરકારી નોકરી મેળવી શકે? એકચ્યુઅલી એવી હોય છે કે દરેક જે ભરતી થતી હોય છે એની અંદર જે પોસ્ટ હોય છે એનું લેવલ હોય છે. વર્ગ 4, વર્ગ 3, વર્ગ 2, વર્ગ 1 વગેરે. તો જે તે સમયે દરેક સંસ્થા પોતે જે નોટિફિકેશન બહાર પડે છે, જે તમને વેબસાઇટ દ્વારા જોવા મળે છે, એમાં એ લોકો ખાસ કરીને જાણ કરતા હોય છે. જેમ કે વાત કરીએ કે હમણાં જ તલાટી, બિનસચિવાલય એવી જે એક્ઝામ્સ આવી, તો એની અંદર માત્ર 12 ધોરણ પાસ હોય એ લોકો એપ્લાય થઈ શકે. ધારો કે કોઈ એમ ઈચ્છે છે કે મારે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, મામલતદાર બનવું છે, તો જે ક્લાસ 1 અધિકારી બનવું હોય તો એના માટે લાયકાત ગ્રેજ્યુએટ રાખેલી હોય છે. તો અને કોઈ પણ ક્ષેત્રના ગ્રેજ્યુએટ એમાં એપ્લાય થઈ શકે છે. તો આપણે કીધું કે કોઈ પણ ક્ષેત્રમાં ગ્રેજ્યુએટ એપ્લાય કરીશ કે ઇવન 12મી પાસ હોય એ બી થઈ શકે. તો આમ જોવા જઈએ તો આ બધી પરીક્ષાઓનો સિલેબસ ખૂબ વિશાળ હોય છે, તો એમાં કયા કયા વિષયો હોય છે, એની પ્રિપરેશન કેવી રીતે કરવી સ્માર્ટ રીતે? બેન, વાત એવી છે કે જ્યારે કોઈ પણ પરીક્ષાની જાહેરાત આવે ત્યારે એ લોકો સિલેબસ પણ જણાવતા હોય છે. એટલે જુદી જુદી પરીક્ષામાં સિલેબસ એ લોકો આપે છે અને પેટર્ન પણ આપે છે. તો સિલેબસ કયા લેવલની એક્ઝામ છે એ પ્રમાણે હોય છે. વર્ગ 3, વર્ગ 2, વર્ગ 1, તો એ પ્રમાણે એ લોકો ડિઝાઇન કરી અને સિલેબસની માહિતી આપતા હોય છે. સાથે સાથે એ પણ જણાવતા હોય છે કે કેટલા ગુણનું પેપર હશે, કેટલા સમયમાં તમારે પૂરું કરવાનું હશે. જેમ કે હું વાત કરું કે કોન્સ્ટેબલનું ધારો કે ભરતી આવી છે, તો એ લોકો પોતાના સિલેબસની અંદર કાયદાને પણ પ્રાધાન્ય આપે છે. ધારો કે એના વિભાગો એની અંદર કાયદાના પ્રશ્નો એ લોકો પૂછે, સ્વાભાવિક છે કે એની સાથે જોડાયેલું છે. ધારો કે ટીચરની ભરતી આવી છે, જેને આપણે ટેટ પરીક્ષા કહીએ છીએ, તો એની અંદર એ લોકો જનરલ નોલેજ અને બીજા વિષયોની સાથે સાથે શિક્ષણના પણ પ્રશ્નો જોડતા હોય છે. એટલે કે જે તે વિભાગની અંદર જે નીડ છે એ પ્રમાણે એ લોકો સિલેબસ ડિઝાઇન કરતા હોય છે. તો આ સિલેબસની એક્ઝામ દેવાની કઈ એક ફિક્સ પેટર્ન ખરી? જી હા બેન, જ્યારે નોટિફિકેશન બહાર પડે છે એનો કોઈ પણ વિદ્યાર્થી વ્યવસ્થિત અભ્યાસ કરે તો એમાં બહુ ક્લિયર કટ મેસેજ પણ આપેલો હોય છે. અને એ મેસેજ દ્વારા વધુ એક વાત એ પણ કહી દઉં કે ધારો કે કોઈ વિદ્યાર્થી આવી પરીક્ષા દેવા જઈ રહ્યો છે, તો એણે આગલી પરીક્ષાઓના સંદર્ભે જો એના પેપર્સ જુએ તો એ વધુ સરસ રીતે કામ કરી શકતા હોય છે. તો એક સ્માર્ટ વર્કનો ભાગ એ પણ છે કે તમે જે પરીક્ષા દેવા જઈ રહ્યા છો એનો સિલેબસ જુઓ, એની પેટર્ન જુઓ અને અગાઉના પેપર્સ જુઓ, અને પછી એ રીતે તમે તૈયારી કરો તો બહુ સરસ રીતે તૈયારી કરી શકતા હોય છે. તો આપણે જેમ જોયું કે આગલા વર્ષના પેપર્સથી બી થઈ શકે છે, પણ ગુજરાત ગવર્મેન્ટની અમુક પરીક્ષાઓ હોય છે એમાંય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બેની પરીક્ષાઓના વિષયો અલગ અલગ હોય છે, તો એના કયા વિષયોમાં ભેદ હોય છે? બેન, આમ જોઈએ ને
તો સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી ભરતી આવે એ સ્વાભાવિક છે કે આખા ભારત લેવલે હોય. તો મેઇનલી દરેક એક્ઝામની અંદર ચાર વસ્તુ હોય છે. એક મેથેમેટિક્સનો એક વેઇટેજ હોય છે, ગણિત, રિઝનિંગ જેને આપણે કોયડા કહીએ, તાર્કિક જે છે તો એની પણ ટેસ્ટ હોય છે. ત્રીજું અંગ્રેજી, અંગ્રેજીનું મહત્ત્વ છે તો ખાસ કરીને ગ્રામર જ, એ સિવાય નહીં, અને શબ્દ ભંડોળ તો એ, અને જે ચોથી વસ્તુ છે એ છે જીકે, જનરલ નોલેજ. તો આ ચાર ટોપિક મેઇન હોય છે. આ જ વસ્તુ ગુજરાત ગવર્મેન્ટમાં પણ છે કે આ ચાર વસ્તુ મેઇન છે, પણ જ્યારે તમે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષા આપી રહ્યા છો ત્યારે એક વસ્તુ શું છે કે જીકેની અંદર આપણા ગુજરાતના પ્રશ્નો વધુ હોઈ શકે છે, સાથે સાથે ગુજરાતી ભાષા એમાં એડ કરે છે કે ગુજરાતી ગ્રામર, ગુજરાતી સાહિત્ય, દેટ મીન્સ સાહિત્યકારો, એમની કૃતિઓ, તો આટલી વસ્તુ એમાં એડ થતી હોય છે, જેથી કરીને ગુજરાત ગવર્મેન્ટની જે લોકો તૈયારી કરતા હશે એ લોકો આ વસ્તુ એક વધારાના વિષય તરીકે, જોકે આપણી માતૃભાષા જ છે, પણ જો એને પણ ફોકસ કરે તો ખૂબ સારું પરિણામ લાવી શકતા હોય છે. તો આ બધી ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ છે એની માહિતી ક્યાંથી મળે કે આ બધું? બેન, આમાં દરેકની જે વેબસાઇટ છે એ તમારે ફોલો કરવી પડે, આ સિવાય ન્યૂઝપેપરની અંદર પણ તમને માહિતી મળે છે. જેમ કે આપણા ગુજરાત ગવર્મેન્ટની અંદર ઓજસ, તો ojas.gujarat.gov.in એ છે. એ સિવાય દાખલા જીપીએસસીની પોતાની પણ સાઇટ છે, એ સિવાય હાઈકોર્ટ, એ સિવાય જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન ssconline.nic.in, એ સિવાય રેલવેની RRB, તો રેલવે રિક્રુટમેન્ટની, તો દરેકની પોતાની સાઇટ છે, એનો તમારે સમયાંતરે એ જોતું રહેવું જોઈએ. સાથે સાથે ઘણા બધા મેગેઝિન્સ પણ હોય છે, ઓનલાઈન પણ તમને જોવા મળે છે, તો એની અંદર તમે સંપર્કમાં રહી અને માહિતી મેળવી શકતા હોય છે. તો આવી બધી પરીક્ષાઓનું પ્રિપરેશન કરો તો એના શ્રોતાઓ કયા કયા? આમ તો એનો સિલેબસ ખૂબ વિશાળ હોય છે, તો કઈ પુસ્તકો વાંચવી, એના શ્રોતાઓ કયા કયા છે? બેન, આવી પરીક્ષાઓની અંદર જ્યારે આપણને ખબર પડી જાય છે કે આટલા સબ્જેક્ટનું મહત્ત્વ છે, તો એ સબ્જેક્ટનો જે મેઇન બેઝ છે ને એ કયો હોય છે, તો એ હોય છે આપણા પાઠ્યપુસ્તકો, જે સરકાર દ્વારા 5મામાં 6મામાં 7મામાં 8મામાં 9મામાં 10મામાં જે ભણતા હોય છે, તો મોટાભાગના એ સબ્જેક્ટ કવર થતા હોય છે. એમાં રહેલું ગણિત, એમાં રહેલા ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, તો બંધારણ, આ બધા જે સબ્જેક્ટ છે એનો વેઇટેજ બહુ રહેતું હોય છે. એટલે ખાસ કરીને જ્યારે આવી તૈયારી કરતા હોય ત્યારે જો બેઝ બનાવવો હોય તો આ, સાથે સાથે જીકેની અંદર કરંટ ટોપિક્સ આવે, જનરલ નોલેજમાં કરંટ ટોપિક્સની અંદર તમે ન્યૂઝપેપર વાંચો, સામયિક એવા વાંચો, તંત્રી લેખો વાંચો, તો અને પોતાની એક નોટ તૈયાર કરો. તમે આગલા પેપર્સ જોશો ને તો ખ્યાલ આવી જાય કે કરંટ ટોપિક્સમાં કેવા લેવલના અને કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તો તમે એની તમે નોટ તૈયાર કરી અને સરસ તૈયારી કરી શકતા હો છો. હા, બીજું એ કે ગ્રામ્ય વિસ્તારના જે લોકો હોય છે, જે ગૃહિણીઓ હોય છે કે ખેડૂત હોય છે કે જેને લાંબા ગાળેથી કાંઈ ભણ્યું ના હોય પણ એ લોકોની ઈચ્છા થાય આવી પરીક્ષાઓ દેવાની, તો એ લોકો કેવી રીતે પ્રિપરેશન કરી શકે? એ લોકો માટે કાંઈ? બહુ બહુ સરસ પ્રશ્ન છે. અને બેન, આનંદની વાત એ છે કે હવે આપણે ડિજિટલ ઇન્ડિયાનો લાભ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી ગયો છે. ખૂબ આનંદ થાય છે, કારણ કે વિશ્વ લેવલે કદાચ સસ્તું ઇન્ટરનેટ આપણે ત્યાં છે, આખા એક સર્વે થયેલો. તો કહેવાની વાત એ છે કે હવે ગ્રામ્ય વિસ્તાર સુધી મોબાઈલ છે, નેટ છે, તો હવે જેને કહેવાય હાથ વગુ સાધન છે, તો વિદ્યાર્થીઓ આ સાઇટ દ્વારા માહિતી મેળવે. સાથે સાથે અગત્યની વાત કે શીખવું કેમ, તો બેન શીખવા માટે ઘણી બધી વસ્તુઓ અત્યારે ઉપલબ્ધ છે. યુટ્યુબ દ્વારા પણ શીખી શકે છે, ફેસબુકમાં એવા પેજીસ હોય છે, વોટ્સઅપ દ્વારા પણ એના ગ્રુપ આવા હોય છે કે જેની અંદર આવી માહિતી મળતી હોય છે. તો જેને કહેવાય હાથ વગુ સાધન થયું છે, ચાહે ખેતરમાં હોય, કાંઈ દુકાનની અંદર હોય, જ્યારે પણ સમય મળે, ગૃહિણી છે પોતાનું કામકાજ નિપટાવી અને પોતાની રીતે જ્યારે પણ ફ્રી થાય ત્યારે એ પાછું કામ કરી શકે છે. તો ટેકનોલોજીનો જે શ્રેષ્ઠ ઉપયોગ છે એ હવે છેવાડા સુધી પહોંચી ગયો છે, અને ઘણા બધા એવા ઉદાહરણ છે કે જેમાં
વિદ્યાર્થીઓ આ રીતે કામ કરે છે. મને એક ઉદાહરણ દેવાનું મન થશે. તમને કેરાલાની અંદર જ્યારે રેલવેની અંદર વાઈફાઈ સિસ્ટમ રેલવે સ્ટેશને ફ્રી થયું ત્યારે શ્રીનાથ કે કરીને એક કુલી, એ કુલી એ માત્ર એક કામ કર્યું કે બહુ ઈચ્છા હતી ભણવાની, પોતે ગ્રેજ્યુએટ હતો અને ઈચ્છા હતી કે સરકારી નોકરી મેળવવી, પણ જવાબદારી હતી. તો એણે એક સરસ મજાનું કામ કર્યું, એક મોબાઈલ પરચેઝ કર્યો અને કુલી તરીકે પોતાનું કામ કરે, હેન્ડ્સ ફ્રી અંદર રાખી અને પોતે વિડીયો જુએ. અને આમ કરતાં કરતાં તમને આનંદ થશે કે એ ત્યાંની જે ગવર્મેન્ટની જેમ આપણે જીપીએસસી છે એવી કેપીએસસી પરીક્ષા પાસ કરીને અધિકારી તરીકે અત્યારે કામ કરી રહ્યા છે. તો આવું જ કામ આજે ખેતરોમાં બેઠા બેઠા વિદ્યાર્થીઓ પણ શીખી શીખી અને નોકરી મેળવી રહ્યા છે. તો જોયું દર્શક મિત્રો, આપણે ટેકનોલોજીનો ઉપયોગ ખાલી ફેસબુક કે ગેમ્સ રમવામાં જ નથી હોતો, પણ આવી ભણતર બાબતમાં કે આવી બધી એક પરીક્ષાઓને પ્રિપરેશન કરવામાં પણ ઉપયોગી હોય છે. આપે જણાવ્યું કે યુટ્યુબ આમાં ઉપયોગી છે. જનરલી આપણા બધા દર્શક મિત્રો યુટ્યુબમાં વિડીયોઝ જોવામાં જ જનરલી ઉપયોગ કરે છે. તો યુટ્યુબ ભણવા ભણતરમાં કે આવી બધી પરીક્ષાઓની પ્રિપરેશન કરવામાં કેવી રીતે ઉપયોગી બને છે? અરે બેન, આ તો બહુ સરસ તમે વાત કરી છે. એકચ્યુઅલી એવું હતું કે દાખલા તરીકે એક સમય એવો હતો કે એક આખા શહેરની અંદર કોઈનું ગણિત સરસ છે, કોઈનું ઇંગ્લિશ સરસ છે, તો એ લોકો આમ અમુક સમયે તમારે જવું પડે, અમુક ફીસ પે કરવી પડે અને પછી જઈ ભણાવે અને પોતાના સમય, આ બધી મર્યાદાઓ હવે તૂટી ગઈ છે. આજે યુટ્યુબની અંદર દેશના ને વિશ્વના શ્રેષ્ઠ ટીચર્સ અવેલેબલ છે અને બિલકુલ ફ્રીમાં. એટલે બહુ સરસ ક્વેશ્ચન છે. અને મિત્રો, ખાસ હું તમને બધાને કહીશ કે હવે તમારી પાસે મોબાઈલ છે, જો તમારે શ્રેષ્ઠ ઉપયોગ કરવો હોય તો તમારી કેરિયરની અંદર જો તમે કરી શકો તો જબરજસ્ત કામ થઈ શકે. એટલે સારા સારા વિડીયો જોઈ અને દરેક વિભાગના વિડીયો છે એટલે સિલેબસ પ્રમાણે એ શોધી અને શરૂઆત કરે તો ખૂબ સારું પરિણામ મળ્યું છે, અત્યાર પણ મળી રહ્યું છે અને મળશે પણ ખરું. તો જોયું ટેકનોલોજીનો બી ભણતરમાં કેવો ઉપયોગ થાય છે, ખાલી ગેમ્સ રમવામાં કે એમાં જ નહીં પણ સારા સારા ઓનલાઈન ટ્યુટોરિયલ્સ છે કે એના વિડીયોઝ છે એ બધું જોવાથી બી આવી બધી પરીક્ષાઓની પ્રિપરેશન થાય છે, એ બી ઘર બેઠા બેઠા. હવે બીજું કે આ બધી પરીક્ષાઓનો સિલેબસ દરિયા જે હોય છે એમાં ઘણા બધા વિભાગો હોય છે, તો કયા કયા વિભાગો હોય છે? બેન, આમ જોઈને તો મેં જે વાત કરીને કે દરેક પરીક્ષાની અંદર વત્તા ઓછા ગુણ વિભાગના હોઈ શકે છે, પણ જેમ કે ગણિત, તો ગણિત લગભગ બધી પરીક્ષાઓમાં હોય છે, એવું જ અંગ્રેજી અમુક પરીક્ષામાં બાદ કરતાં, ક્લાસ ફોરમાં ઘણી વખત અંગ્રેજી નથી હોતું પણ અંગ્રેજીનું મહત્ત્વ હોય છે. ત્રીજું છે એ છે રીઝનિંગ, જેટલે જેને આપણે કોયડા કહી, તો કોયડા પ્રકારના, તો એમાં તો બહુ મજા આવે, આપણું માઇન્ડ ફ્રેશ થાય, મગજને સરસ મજાનો ખોરાક પણ મળે અને સોલ્યુશન આવે એટલે આનંદ પણ આવે. તો એ પણ ગમત કરતાં કરતાં, રમત કરતાં કરતાં ભણવાનો વિષય છે. તો એ વિષય અને ગુજરાતી અને જીકે તો છે જ, તો આવા પાંચ વિષય ઉપર ધીમે 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 તમે પકડ લેતા જાઓ તો ખૂબ સારું કામ થઈ શકે છે. હવે જીકે ને એવા બધા વિષયોમાં જોવા જાય તેમાં તારીખો યાદ રાખવાની હોય છે કે અમુક એવા નંબર ગેમ જે કહે ને એવી રીતે હોય છે, તો એને આપ ટેકનિક એક જણાવશો કે જેનાથી આ બધું સરળ રીતે યાદ બી રહી શકે અને એ શીખી બી શકાય, તો એની કોઈ ટેકનિક કે આપ ઉદાહરણથી? યસ યસ યસ, જો આપ કહો ને તો હું તમને બોર્ડ ઉપર જ પાંચ પ્રશ્નો લઈએ અને આ પાંચ પ્રશ્નો કેમ યાદ રાખવા એ હું તમને ટેકનિક શીખું. અને વિદ્યાર્થીઓ, તમે આ જો ઉપયોગ કરો, તમે કોઈ પણ સબ્જેક્ટ ખૂબ આનંદ સાથે અને હોંશ સાથે અને કંઈક કામ રમત કરતાં કરતાં કરો ને, તો આ પરીક્ષા તમારા માટે રમત બની જશે, ગમત બની જશે અને બહુ સરળતાથી તમે એ પાસ કરી શકશો ને ક્રેક કરી શકશો. આવો જોઈએ મિત્રો, આપણે જુદા જુદા સબ્જેક્ટની અંદર કેવું પૂછાય છે અને શું સ્માર્ટવર્ક છે એમાં નજર કરીએ. જેમ કે ગણિતની અંદર એકાદ પ્રશ્ન આવો પૂછાયેલો છે કે 405^35 ગુણ્યા 105^47 ગુણ્યા 9135^103 એટલી ઘાત છે અને એના જવાબનો એકમનો અંક ખાલી જગ્યા છે 1, 2, 5 અન્ય. મિત્રો, આપણે જ્યારે આવું જોઈએ ને ગભરાઈ જાય કે આપણને થશે કે આ કેવી રીતે આટલાની 35 ઘાત, દેટ મીન્સ 405^405^405 એમ 35 વખત. ના, અહીં ધ્યાનપૂર્વક વાંચો, એણે શું કહ્યું છે કે જવાબનો એકમનો અંક, દેટ મીન્સ આપણે જવાબ નથી મેળવવાનો,
એના એકમના અંકની વાત કરવાની છે. મિત્રો, આપણને ખબર છે કે 5 × 5 કરો ને તો 25 થાય, અને એમાં છેલ્લે તો 5 જ આવવાનો. ફરીથી હજી ધારો કે આને પણ 5 વડે ગુણશો તો શું થશે? ફરીથી 5 જ આવવાનો છે. દેટ મીન્સ ગમે એટલી વાર છેલ્લે એકમનો અંક 5 હોય અને એમની સાથે ગમે એટલી ઘાત લ્યો તો 5 જ આવે. એ જ રીતે અહીંયા પણ 5 આવે, એ જ રીતે અહીંયા પણ 5 આવે. ધેટ મીન્સ જવાબ તો છેલ્લે શું આવવાનો છે? 5. તો આવા અંકોની ખબર હોવી તો ખબર જ છે, 0 માટે આવું થાય, 1 માટે આવું થાય, 5 માટે આવું થાય, અને 6 માટે પણ આવું થાય. 6 × 6 = 36, 5 × 5 = 25, 1 × 1 = 1, અને 0 સાથે 0. ઇઝ ઇટ ઓકે? એ જ રીતે બીજું પણ ક્વેશ્ચન જોઈએ. જેમ કે રિઝનિંગની અંદર કોયડા હોય છે. જેમ કે અહીંયા તમને આવો પ્રશ્ન પૂછે કે આમાં ચોરસ કેટલા છુપાયેલા છે. તો હવે એક તો રીતિ છે કે તમે આ કાઉન્ટ કરો, જેમ કે પહેલી નજરે તમને 9 દેખાઈ રહ્યા છે, ફરીથી તમને એક આ દેખાય છે તો 10 થયા. પણ સાથે સાથે જો આ પણ ચોરસ છે, 11, 12, 13 અને 14, તો અહીંયા 14 રહેલા છે. પણ મિત્રો, આ જ વસ્તુને સ્માર્ટલી કામ કરું તો એમ કરશું કે અહીંયા 1, 2, 3 છે, અહીંયા 1, 2, 3 છે. ધેટ મીન્સ 3² + 2² + 1 એટલે કે 3 × 3 = 9, 4 + 1 એટલે કે જવાબ આવશે 14. તો ધારો કે અહીંયા 4 હશે તો હવે તમને ખબર છે, કાઉન્ટ કરશો જ નહીં, તમને ખબર છે કે 4 છે તો અહીંયા 16. તો તમે આખા જે સરવાળો છે એમાં ઉમેરી દેશો, ધેટ મીન્સ આવશે 30. પણ મિત્રો, ક્યારેક એમ થાય કે આવા 7 હોય તો શું કરું? કંઈ વાંધો નહીં, એક સૂત્ર યાદ રાખી લેશું, n/6 n + 1 2n + 1. તો બસ આ એક વખત યાદ રાખો, કામ થઈ ગયું. જેમ કે આપણે ચેક કરીએ કે અહીંયા આપણે 4 માટે મૂકીએ તો 4 ના છેદમાં 6 4 + 1, 4 × 2 = 2n, 4 × 2 = 8 + 1. તો જુઓ જે 4 ના છેદમાં 6 એટલે 2 અને 3, આ કેટલા થશે? તો 5 થશે. 8 ને 1 = 9, તો ફરીથી 3 × 3 = 9, 5 × 3 = 15, 15 × 2 = 30. આવી ગયા ને જવાબ? તો સૂત્ર આધારિત પણ કરી શકો છો, અને સ્પીડ પણ થશે અને તમને જવાબ પણ મળી જશે. ઇઝ ઇટ ઓકે? જોઈએ ત્રીજું. તો મિત્રો, અંગ્રેજીની અંદર પણ સામાન્ય ગણિત જેવા નિયમો હોય. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ. ઉદાહરણની અંદર ધારો કે હી ઇઝ ખાલી જગ્યા ફાસ્ટેસ્ટ બોલર ઇન અવર ટીમ. ઓકે, તો અહીંયા આર્ટિકલ પૂછ્યો કે એ આવશે, એન આવશે, ધે આવશે કે એક પણ નહીં. પણ મિત્રો, આપણને ખબર જ છે કે જે આ રૂપ છે હે ને, એ સુપરલેટિવ છે, મતલબ શ્રેષ્ઠતાવાચક. અને જ્યારે ESTવાળા આવા રૂપની અંદર હંમેશા શું આવે? ધ. હવે આજે યાદ રાખી લીધું તો આવા કોઈપણ પ્રશ્ન તમને આવડી જવાના છે. એ જ રીતે એક પ્રશ્ન એવો આવે છે કે સર, અમને જીકે યાદ નથી રહેતો. મિત્રો, એક વાર્તા તમને કહી દઉં, જરા ધ્યાનપૂર્વક વાર્તા જોજો. જીકેનો ક્વેશ્ચન્સ છે, પ્રશ્ન એવો પૂછ્યો છે, કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? હવે વાત આવી છે, તમને ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, અને એમાં સરસ મજાની તમારી સામે ડીશ આવી ગઈ છે. આ ડીશની અંદર બંગાળી મીઠાઈ પણ છે, સાથે સાથે ગરમાગરમ સરસ મજાની ઉપસેલી 13 જેટલી પૂરી છે, સાથે સાથે બિસ્કિટ પણ આપ્યા છે, 12 જેટલા બિસ્કિટ આપ્યા છે. આ ડીશ છે, સાથે સાથે બંગાળી મીઠાઈ પણ છે, અને તમને એ પણ ખબર છે કે પૂરી 13 જેટલી છે, 12 જેટલા બિસ્કિટ પણ છે. બિસ્કિટને જરા મોટું કર્યું ને તો બિસ્કિટ સરસ મજાનું આ રીતે આવા, તમે 1, 2, 3, 4 એવા 8 જેટલા આકા પણ છે, સુંદર મજાની બિસ્કિટ છે. સાથે સાથે પાણીની જગ્યાએ તમને ગંગા જળ આપ્યું છે, એટલે જેને કહેવાય કે એક તો પ્રસાદ મળ્યો છે અને સાથે આટલું સુંદર આ ડીશ તૈયાર છે. મિત્રો, પ્રશ્ન આવો થાય છે કે આ ડીશ તમને દઈ ગયું છે કોણ? તો બિલકુલ ચિંતા ન કરતા, આ કોણ દઈ ગયું છે એ પ્રશ્નની સામે ખબર પડી છે કે એક 7 અશ્વો સાથેનો રથ છે, એ અશ્વ સાથેનો 7 અશ્વો જોડેલો એક રથ છે, એ રથમાંથી કોઈ આવીને પ્રસાદ દઈ ગયો છે. અને રાજીપો એ વાતનો છે કે આ પ્રસાદ સૌથી પહેલાં તમને જ આપવામાં આવ્યો છે. મિત્રો, આવી વાતોને ક્યાં જોડવી?
તો મિત્રો જીકેના ઘણા બધા ક્વેશ્ચન્સ થઈ ગયા છે, એ તમારા સોલ્વ થઈ ગયા છે. હવે તમારે ક્યારેય ભૂલ નહીં થાય. તમે કહેશો કઈ રીતે, તો તમને કોણ શબ્દ છે, સૂરજ છે, રથ શબ્દ છે, તો તમને ઘણું યાદ આવી જશે. યસ, તમે સાચા છો, કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરું છું. હવે પ્રશ્નો કેવા પૂછાય મિત્રો? પ્રશ્ન આવા પૂછાય કે કોણાર્કનું સૂર્ય મંદિર એ કયા રાજ્યમાં આવેલો છે? તો તમે તરત કહી શકો સર કે આ ડિશમાંથી તમને ઓડિશા યાદ આવી ગયું. તો સાવ સાચા છો, ઓડિશા રાજ્યમાં છે. કયા જિલ્લામાં આવેલું છે? તો તમે તરત કહી શકશો પુરી જિલ્લામાં આવેલું છે. એવો પણ પ્રશ્ન પૂછાય કે આ જે રાજા છે એ કોણ હતો? તો રાજા હતો તો એ કોનો પ્રસાદ હતો? નૃસિંહ ભગવાનનો. તો નૃસિંહવર્મન પ્રથમ, કારણ કે તમને પ્રથમવાર મળ્યું છે. તો રાજા છે નૃસિંહવર્મન પ્રથમ. આ જે રાજા હતો એ કયા વંશનો રાજા હતો? તો ગંગવંશનો રાજા હતો. આ જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ કયા અખાત પાસે આવેલું? તો બંગાળના અખાત પાસે આવેલું. આ જે મંદિર છે એ કઈ સદીમાં બન્યું હતું? તો તમે કહી શકશો 13મી સદીમાં બન્યું હતું. અહીંયા તમે જોતા હશો કે આ રથ છે, આ રથ મંદિર છે, તો રથ મંદિરની અંદર પૈડા હશે. તો કેટલા પૈડા હશે? તો આ પૈડાનો જ આકાર છે, તો 12 જેટલા પૈડા હશે. અને એની અંદર તમને ખબર છે 8 જેટલા આરા પણ હશે. એવું પણ પૂછાય કે આ મંદિરની અંદર આરા કેટલા હતા? તો તમે તરત કહી શકશો 8. તો કહેવાની વાત એ છે કે તમને હવે બધું યાદ છે. તમને પૂછે કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં? ઓડિશા. કયા અખાત પાસે? બંગાળના અખાત પાસે. કયા જિલ્લામાં આવેલું છે? પુરી જિલ્લામાં આવેલું છે. એના રાજા કોણ હતા, કોણે બનાવેલું છે? નૃસિંહવર્મન પ્રથમે બનાવ્યું છે. નૃસિંહવર્મન પ્રથમ કયા વંશનો રાજા હતો? ગંગવંશનો રાજા હતો. હવે તમે જુઓ એક એક વસ્તુ તમને યાદ છે. આ રથ મંદિર છે એની અંદર કેટલા પૈડા છે? તો 12 પૈડા છે. એક પૈડાની અંદર આરા કેટલા છે? તો 8 છે. અહીંયા તમે આવું પણ જોઈ શકો કે 12 મહિનાનો પણ સંદર્ભ હોઈ શકે, 8 પ્રહર, કારણ કે મંદિર છે. તો આ બધી વાતો તમે સહજ રીતે તમે યાદ રાખી શકો છો. કહેવાની વાત એ છે કે એક જ પ્રશ્નના આધારે તમે આખી હવે ટૂંક નોંધ પણ લખી શકો છો અને એ પણ કામ કરી શકો. અને એક છેલ્લે વાત કે ગુજરાતી સાહિત્યની અંદર તમે જાણતા હશો કે ઘણા કવિ લેખકો છે એના ઉપનામ યાદ નથી રહેતા. આવો પ્રશ્ન પૂછાઈ જાય ગુજરાતીની અંદર કે કિશનસિંહ ચાવડાનું ઉપનામ શું? મિત્રો, હવે આપણે શું કરવાનું કે સ્વાભાવિક છે કે આપણો મગજની અંદર કેટલું બધું યાદ રાખવું અને પાછું ભેગું પણ થઈ જાય. મિત્રો, આપણે આજુબાજુ કોઈ રહેતા કિશનભાઈને યાદ કરવાના. મિત્રો જો, આપણું કામ એ છે કે સાચો જવાબ લખો, એના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. તો આપણે યાદ કરશું કે આપણે આ મિત્ર કોઈ કિશનભાઈ છે અથવા કોઈ એક કિશનભાઈ, એ કિશનભાઈની ટેવ વિશે વિચારો. તો એને ચા બહુ ભાવે છે, વડા બહુ ભાવે છે. અને બીજી વાત કે એને શોખ શેનો છે? તો એને શોખ છે એ જીપ્સીનો છે. અને એને જીપ્સી લીધી પણ છે અને લીધા પછી એ ઘરે પણ જતા નથી. એ ચા પીવો હોય તો એ જીપ્સીમાં બેસીને મગાવે છે. રાત્રે પોતાના ફળિયાની અંદર સૂઈ જાય છે અને અમાસના તારા પણ જુએ છે. આ બધી વાતની કલ્પના તમે જોડો. વાત એ છે કે તમે મગજને લિંક દ્વારા યાદ રાખી રહ્યા છો, તો તમને સહજ યાદ રહી જશે. જ્યારે પણ કિશનસિંહ ચાવડા નામ આવશે અને ઉપનામ આવશે ત્યારે તમને યાદ આવી જશે કે એનું ઉપનામ શું છે, જીપ્સી. કદાચ એવું પૂછે કે એમની કૃતિ કઈ છે, તો એ પણ યાદ આવી જશે, અમાસના તારા. મિત્રો, કહેવાની વાત એ છે કે તમે દરેક પ્રશ્નોને કોઈ લિંક સાથે, કોઈ વાર્તા સાથે, કોઈ ઉદાહરણ સાથે જ્યારે જોઈન કરશો તો ગમ્મત થશે, રમત થશે અને પ્રશ્નોના જવાબ 100% તમારા સાચા હશે. અને એટલે જ આ પ્રયોગો હું યુટ્યુબમાં કર્યા જ કરું છું. મારા તમામ વિડીયોની અંદર કંઈક નવું મળે એવો મારો આશય હોય છે. તમે પણ તમારી રીતે આનાથી પણ નવું કરી શકો છો, માત્ર પ્રયાસ તમારે કરવાનો છે. ઓલ ધ બેસ્ટ. તો મિત્રો, આપણી પાસે હવે સમય પણ છે, ટેકનોલોજીનો ઉપયોગ કરો એ બી આપણને આવડે છે, એ બી યોગદર્શન આપણા કરિયર એક્સપર્ટ જયેશભાઈ વાઘેલાએ આપ્યું. તો હવે આપણે સફળતાપૂર્વક આપણા સપના કેમ પૂરા કરીશું આ બધી પરીક્ષાઓ દઈને, સ્માર્ટ વર્ક કરીને. તો મિત્રો, ફરી મળીશું ફરી નવા સમય ઉપર. ત્યાં સુધી આભાર.